इस्कॉन ब्रिज पर मोड़ी रात्रे सर्जायो गोजारो अकस्मात। 160 किमीनी झड़पे आवी रहेली जगुआर कारे 9 लोगों ने रगदोड़ी काढ़िया। अकस्मात ने पगले रोड पर भराई गया हता लोहीना खाबोचिया। अमदावाद इस्कॉन ब्रिज पर मोड़ी रात्रे गोजारो अकस्मात सर्जायो। आ अकस्मात अमदावाद मां सौथी मोटो गणी शकाय तेवा अकस्मात मानु छे, जेमा 9 लोगोना कंकवाटी भर्या मौत थया छे। આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે। એક જગુઆર કાર કે જે 160 થી વધુની સ્પીડે આવી રહી હતી તેણે અનેક લોકોને અડફેટે લીધા અને આ અકસ્માત એટલો ગંભીર હતો કે રોડ પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને લોકો પણ 25-30 ફૂટ દૂર ફંગોળાયા હતા। અમદાવાદના ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતા ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર ઘૂસી જતા મોડી રાત્રે ગુજારો અકસ્માત સર્જાયો અને આ અકસ્માતને જોવા માટે લોકોના ટોળા ભેગા થઈ ગયા। આ દરમિયાન જ એક ગંભીર ઘટના બની। કર્ણાવતી ક્લબ તરફથી આવી રહેલી જેગુઆર કાર અંદાજે 160 થી વધુની સ્પીડે દોડી રહી હતી। આ કાર અકસ્માત જોઈ રહેલા ટોળા પર ફરી વળતા કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ સહિત 9 લોકોના મોત નિપજ્યા, જ્યારે 10 થી વધુ લોકો ઘાયલ થયા। અકસ્માત સર્જાણ જેગુઆર ચાલક પણ ઘાયલ થયો હતો અને તેને સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। અકસ્માત સર્જાણ કાર ચાલક ગોતા વિસ્તારમાં કુખ્યાત ઇમેજ ધરાવતા પ્રજ્ઞેશ પટેલનો દીકરો તથ્ય પટેલ હોવાનું મીડિયા અહેવાલો અનુસાર સામે આવ્યું છે। આ બનાવ બાદ કેટલાક લોકોએ કાર ચાલકને સબક શીખવવાનો પ્રયાસ કર્યો તો કેટલાક લોકોએ તેને બચાવીને સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો। આ ઉપરાંત તેની સાથે કારમાં બીજા લોકો પણ હતા, જેમાં એક યુવતી પણ હતી અને તે અચાનક ગાયબ થઈ ગઈ। અકસ્માત બાદ રસ્તા પર ચારે તરફ લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા। પોલીસ ઇજાગ્રસ્તોની મદદમાં હતી તે દરમિયાન જ વરસાદ શરૂ થઈ ગયો અને રસ્તા પર લોહી ફેલાઈ ગયું, જે ખૂબ જ વિહામણું દ્રશ્ય હતું। અકસ્માત બાદ જે હોસ્પિટલમાં મૃતદેહો લઈ જવામાં આવ્યા હતા ત્યાંના એક મહિલા ડોક્ટરે જણાવ્યું કે આવી ડેડ બોડી તો તેમણે ડ્યુટીમાં પહેલી વાર જોઈ છે, એક સાથે 9 બોડી। તેમણે એવું પણ કહ્યું કે જે ડેડ બોડી હતી તેમની ઉંમર 18-40 વર્ષ